નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં ગુજરાતના રાજકારણની અનેક ચર્ચાઓમાંની જો એક ચર્ચા હોય ને તો તે છે નરેશ પટેલ. ખોડલધામના પ્રમુખ પાટીદાર નેતા નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે અને જો જોડાશે તો કઈ પાર્ટીનો થામશે હાથ, તેને લઈને દર્શક મિત્રો છેલ્લા ઘણા સમયથી સસ્પેન્સ યથાવત છે. હવે આજે ઇંતજાર છે ને આપને જણાવી દઈએ, અંત ઇંતજારનો આવશે ટૂંક જ સમયમાં. એવી ચર્ચાઓ થવા પામી છે દર્શક મિત્રો. જી હા, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નવા જૂનીના એંધાણ સર્જાઈ રહ્યા હોવાની ખબરો સામે આવી રહી છે. નરેશ પટેલને લઈને દર્શક મિત્રો હજુ ચિત્ર તો સ્પષ્ટ થઈ શક્યું નથી અને તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને કોકડું હજી ગૂંચવાયેલું જ છે. તેમ છતાં પણ ચર્ચાઓ એવી થઈ રહી છે કે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો જે તક તો છે ને તે દિલ્હીમાં ગોઠવાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ ચર્ચાઓ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને લઈને આજે સવારે સમાચાર મળ્યા હતા કે તેઓ દિલ્હી દરબારમાં પહોંચશે, પરંતુ અચાનક જ તેમનો જે કાર્યક્રમ છે તે કેન્સલ થઈ ગયો હોવાની ખબરો આવી છે સામે. ત્યારે નવા જૂનીના એંધાણ વચ્ચે નરેશ પટેલે આજે દિલ્હીનો પ્રવાસ એકાએક કેન્સલ કર્યો અને એક તર્ક વિતર્ક આને લઈને સર્જાયા છે અને આને લઈને ફરી એકવાર તેઓ આવ્યા છે ચર્ચામાં. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી સસ્પેન્સમાં રહેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલના રાજકીય ભાવિનું જે કાઉન્ટડાઉન છે તે હવે જાણે શરૂ થઈ ચૂક્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે તેઓ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આ અંગે જાહેરાત કરી શકે છે કે તેઓ રાજકારણમાં જોડાશે કે કેમ અને જો જોડાશે તો કઈ પાર્ટીનો થામશે હાથ. તેવું સામે આવ્યું હતું અગાઉ કે મેના પ્રથમ સપ્તાહમાં આ અંગે તેઓ જાહેરાત કરી શકે છે. એવામાં એવી ખબરો સામે આવી છે કે ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે ફરી દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે દિલ્હી પ્રવાસ પર સૌ કોઈની નજર રહેલી હતી. જો કે નરેશ પટેલના દિલ્હી પ્રવાસથી અનેક તર્ક વિતર્ક થઈ ગયા હતા શરૂ. દિલ્હીમાં કોની કોની સાથે મુલાકાત કરશે નરેશ પટેલ તે અંગે જુદી જુદી અટકળો થઈ શરૂ. પરંતુ એવામાં નરેશ પટેલને લઈને એક ઓર ખબર આવી ગઈ સામે. જી હા, નરેશ પટેલ આજે સવારે 9 વાગે રાજકોટથી દિલ્હી જવા રવાના થયા હતા, પરંતુ અચાનક જ આ કાર્યક્રમ જે છે ને તે કેન્સલ કર્યો હોવાનું સામે આવ્યું અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે તેવી ખબરો સામે આવી, જેને લઈને કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, નરેશ પટેલના કોંગ્રેસ આગમનની જે ઘડીઓ છે તે હવે ગણાઈ રહી છે, એ અટકળોએ વેગ પકડ્યું છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે 10 મેના રોજ નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં તેની જાહેરાત કરવાની વાત સામે આવી હતી, જેને લઈને હવે આ મોટી જાહેરાત પહેલાની દિલ્હી મુલાકાત પર સૌ કોઈની નજર મંડરાયેલી હતી. એવામાં આજે તેઓની દિલ્હીની મુલાકાત છે તે અચાનક જ કેન્સલ થઈ ગઈ હોવાની ખબરો સામે આવી. સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે ગત મહિનાની જો વાત કરીએ ને તો ગત મહિને પણ દિલ્હી દરબારમાં પહોંચીને નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી. ત્યારે હવે ટૂંક જ સમયમાં જાહેર થનાર નરેશ પટેલના નિર્ણય પર સૌ કોઈની નજર ટકેલી છે. નરેશ પટેલનો શું હશે આખરે નિર્ણય, તેઓ રાજકારણમાં જોડાશે કે કેમ અને જોડાશે તો કઈ પાર્ટીનો સાથ આપશે તે અંગે તેમના નિર્ણય પર સૌ કોઈની નજર ટકેલી છે. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.